એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે એકસો ચોત્રીસ ચર્ચાઓ કરી છે અને આપણે જોયું કે કેવી રીતે આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા માટે તેમજ જે પરમપદની પ્રાપ્તિની વાત હમણાં આપણે ભજનમાં સાંભળી એ પરમપદ પરમ શાંતિ શાશ્વત શાંતિ શાશ્વત સુખ એની પ્રાપ્તિ માટે ધ્યાન અને એકાગ્રતાનું કેટલું મહત્વ છે આપણા દૈનિક જીવનમાં એકાગ્રતા અને ધ્યાન દ્વારા આપણે કેવી રીતે આપણો પોતાનો વિકાસ કરી શકીએ છીએ એકાગ્રતા ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે તેમજ એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે એ એકાગ્રતા ધ્યાન પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને એ અભ્યાસ કરવા જતા જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ એ બધી ચર્ચાઓ આપણે કરી હતી અને આપણે કહ્યું હતું કે આપણે ધૈર્યપૂર્વક યત્નપૂર્વક અભ્યાસ કરવો પડશે એટલા માટે કારણ કે મનની એકાગ્રતા મેળવવા માટેનું એક સૂત્ર આપણે આપ્યું હતું કે સી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ પી વેર સી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ એન્ડ પી ઇઝ ઇક્વલ ટુ પ્યુરિટી ઓફ માઇન્ડ આપણું મન જેટલું શુદ્ધ હશે એટલું આપણું મન એકાગ્ર બનશે અને આ મનની શુદ્ધતા મેળવવાનું કાર્ય એક બે દિવસનું નથી કારણ કે આપણા મનના ત્રણ સ્તરો છે હવે આજકાલના આધુનિક મનોવૈજ્ઞાનિકો આ ત્રણેય સ્તરોને માને છે ચેતનમન કોન્શિયસ માઇન્ડ અચેતન મન અનકોન્શિયસ માઇન્ડ અને ત્રીજું સુપર કોન્શિયસ માઇન્ડ અતિચેતન મન જે હવે આજકાલના મનોવૈજ્ઞાનિકો માની રહ્યા છે પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો માની રહ્યા છે અને જે પરમપદની પ્રાપ્તિની વાત કરી હતી પીક એક્સપિરિયન્સ એની વાત કરે છે અબ્રાહમ માસ્લો આપણે જેને પરમપદની પ્રાપ્તિ કહીએ છીએ તો આધ્યાત્મિક વિકાસના અંતમાં માનવીય વિકાસના અંતમાં માનસિક વિકાસ થાય તો શું થાય તો એ ટ્રાન્સન્ડન્ટ એક્સપિરિયન્સ છે એ અતિચેતન અવસ્થાનો અનુભવ છે પીક એક્સપિરિયન્સ નામ આપે છે અબ્રાહમ માસ્લો અને બારન કહે છે ધી કેપેસિટી ઓફ હ્યુમન બિઈંગ ઇઝ ટુ ટ્રાન્સિટ હિમસેલ્ફ એન્ડ પરસી હિમસેલ્ફ ઇન ધ એક્ટ ઓફ પરસેપ્શન આજે પોતાના સામાન્ય સ્તરમાંથી ઊંચે જઈ ઊંચે ચાલ્યું જવું એવી એક વિશેષતા માનવ મનમાં રહે છે આવી રીતે બધા લોકો સ્વીકાર કરી રહ્યા છે તો જ્યારે આ ત્રણ સ્તરની વાત કરીએ છીએ અચેતન મનમાં સંસ્કારો પડેલા છે એની આપણે વાત કરી હતી કે પૂર્વજન્મના સંસ્કારો પડેલા છે પૂર્વજન્મ અમે નથી માનતા એમ જો કહો તો ઠીક છે કેટલાક વૈજ્ઞાનિકો હજી આજે પણ પૂર્વજન્મ સ્વીકાર નથી કરી રહ્યા પણ કેટલાક બાયોલોજિસ્ટ હવે સ્વીકાર કરી રહ્યા છે મોટા ભાગના લોકો હવે થિયો ઓફ રી ઇન્કારનેશન એટલે પુનર્જન્મવાદ અને કર્મનો સિદ્ધાંત એ હવે માની રહ્યા છે કર્મવાદ જેની આપણે વાત કરી કે કર્મનો સિદ્ધાંત કહે છે જેવું વાવશો તેવું લણશો સારા કામ કરશો સારું ફળ મળશે ખરાબ કામ કરશો ખરાબ ફળ મળશે પણ આપણે જો સમાજમાં જોતા હોઈએ કે જે લોકો સારા કામ કરે છે એને ખરાબ ફળ મળી રહ્યું છે તેમ સમજવું જોઈએ કે આ જે દેખાય છે કરંટ એકાઉન્ટની વાત છે ફિક્સ ડિપોઝિટમાં બીજું ઘણું બધું પડેલું છે તો કર્મો ત્રણ પ્રકારના ક્રિયમાણ કર્મ છે પ્રારબ્ધ કર્મ છે અને સંચિત કર્મો છે તો સંચિત કર્મો ક્યારે ક્રિયમાણ થશે એની વાત આપણા નાનકડા કોમ્પ્યુટરમાં આપણને સમજમાં નથી આવતી પણ સુપર કોમ્પ્યુટરમાં બધું ફિટ થયેલું છે અને કોઈ પણ આ કર્મના સિદ્ધાંતમાંથી છટકી શકે નહીં આ જન્મમાં આજે આવતીકાલે દસ વર્ષ પછી અથવા આવતા જન્મે દસ હજાર જન્મ પછી કંઈને એનો ફળ ભોગવવું જ પડશે જો ખરાબ કામ કર્યું હશે તો અને જો સારું કામ કર્યું હશે તો અને આ જ આપણા માટે મહાન આશાની વાણી છે કે આપણું આજનું જે કંઈ પ્રારબ્ધ આપણે ભોગવી રહ્યા છીએ એ બધું જ આપણા પોતાના જ પૂર્વના કર્મોને પરિણામ સ્વરૂપ હોય તો એનો મતલબ છે આવતીકાલનું મારું ભવિષ્ય આવતીકાલનું પ્રારબ્ધ મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થશે આ કર્મનો સિદ્ધાંત અત્યંત આપણા માટે ઉપયોગી મહત્વપૂર્ણ અને જે પુનર્જન્મની વાત પુનર્જન્મવાદની વાત હિન્દુ ધર્મમાં તો છે જ અને હિન્દુ ધર્મમાં વિભિન્ન ફાટાઓ છે જે લોકો વેદાંતમાં માને છે એ લોકો પણ પુનર્જન્મ માને છે કે ના આ શરીર એ તો બાહ્ય આવરણ છે એની અંદર મન છે બુદ્ધિ છે ચિત્ત છે અહંકાર છે આ સૂક્ષ્મ શરીર છે અને એ સૂક્ષ્મ શરીર સાથે જે આત્મા એ જકડાયેલો છે એ સૂક્ષ્મ શરીર જ્યારે માણસ મરી જાય છે ત્યારે ફક્ત બાહ્ય શરીર એનું દફનાવી દેવામાં આવે છે અથવા તો એને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે પણ એનું સૂક્ષ્મ શરીર એ મરતું નથી અને એ બીજો ગ્રહણ કરે કરે છે ત્યાં સુધી છે પુનરપી પુનરપી મરણમ પુનરપી જનની એ સંસારે બહુ દુસ્તારે કૃપયા પારારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ આદિશંકરાચાર્ય કહે છે કે પુનરપી જન્મમ પુનરપી મરણમ ફરી પાછું જન્મ થાય છે ફરી પાછું મરણ થાય છે ફરી પાછું જન્મ થાય છે ફરી પાછું મરણ થાય છે જેવા કર્મ એવી જાતનું જેવા કર્મ એવી જાતનું ફળ મળે એટલે કે એવી જાતનો જન્મ મળે સારા કર્મ કર્યા તો સારા જન્મ સારા સંસ્કારી કુટુંબમાં જન્મ થાય બહુ ખરાબ કર્મ કર્યા હોય તો કેટલાક લોકો માને છે કે બીજી યુનિમાં પણ જઈ શકે એવું કંઈ જ નથી કે મનુષ્ય યુનિમાં જ જન્મગ્રહણ કરે એમાં તો કદાચ અવકાશ છે કેટલાક લોકો માને છે એવું નથી માનતા પણ આટલું તો જરૂર માને છે પુનર્જન્મવાદમાં બધા માને છે જ્યાં સુધી મુક્તિ નથી થતી ત્યાં સુધી જન્મ ગ્રહણ કરવો પડશે અને આપણે જેવા કર્મો કહે છે એ પ્રમાણે આપણને જન્મ મળશે અને આપણા કર્મનો ફળ આ જન્મ ભોગવવું પડશે એમાં પછી વિશિષ્ટ દ્વૈતવાદી હોય દ્વૈતવાદી હોય અદ્વૈતવાદી હોય વેદાંતને ગમે તે લોકો માનતા હોય હિન્દુ ધર્મમાં વિભિન્ન ફાંટાઓ છે વૈષ્ણવ ધર્મ હોય કે ગમે તે ધર્મ હોય બધા પુનર્જન્મવાદમાં માને છે એટલું જ નહીં જૈન ધર્મ જે હિન્દુ ધર્મનોથી અલગ ફાંટો પડી ગયેલો છે એ લોકો પણ પુનર્જન્મવાદમાં માને છે આત્મામાં માને છે બૌદ્ધ ધર્મ એ પુનર્જન્મવાદમાં માને છે ભલે આત્મામાં નથી માનતા એ વિચિત્ર સ્થિતિ છે એ લોકો આત્માને સ્વીકારતા નથી આત્મા નામની વસ્તુ છે તો ભગવાન બુદ્ધ કહે છે ક્યારે મેં કહ્યું કે છે તો શું કે નથી મેં ક્યારે કહ્યું કે નથી એટલે એના માટે એ કંઈ બોલતા નથી તો આત્માના અસ્તિત્વની વાત જૈન ધર્મ સ્વીકારે છે પણ બૌદ્ધ ધર્મ આત્માનો સ્વીકાર કરતા નથી પણ પુનર્જન્મવાદનો સ્વીકાર કરે છે તો વિચિત્ર સ્થિતિ કેવી રીતે થાય તો એ કહે છે કે જેમ રથ એ રથમાં શું છે એમાં ચક્કા છે એમાં એનો આખા લાકડાથી બનેલું માળખું છે આ બધું મળીને રથ છે એ આખો નાખો રથ એ રથ જ ચેન્જ થાય છે એમાં કોઈ આત્મા નામની વસ્તુ કંઈ ચેન્જ થાય છે તો બદલે છે એવું કંઈ નથી તો એના માટે રમુજી દ્રષ્ટાંત આપે છે કે કઠિયારો હતો કઠિયારો કરવતથી કાપી રહ્યો હતો તો એક જણાએ કીધું આહા તમારી કરવત તો બહુ સુંદર છે હા જોઈ કેટલી સુંદર છે તમને ખબર છે જયારે હું વીસ વર્ષનો હતો ત્યારથી આને તમે વીસ વર્ષના અત્યારે ડોસા થઈ ગયા આટલા વર્ષોથી કરવત તમે ચલાવો છો અને આટલી સુંદર કરવત છે તો મારી કરવત છે કેવી રીતે રહી વિચિત્ર છે આટલા વર્ષો સુધી તમે આટલી સરસ કરવત રાખી છે કે બીજું કઈ નહીં એની જે બ્લેડ છે આઠ વાર ચેન્જ કરી છે બદલાવી છે એનો હાથો છ વાર ચેન્જ કર્યો છે હાથો છ વાર બદલો આઠ વાર બ્લેડ ચેન્જ કરી જેમ કે અમારે સન્યાસી હતા એ કહેતા હતા કે ભાઈ હું આ સ્લીપર દસ વર્ષથી વાપરું છું સ્લીપર જે ચપ્પલ હોય ને સ્લીપર આજકાલની જે સ્લીપર છે દસ વર્ષથી વાપરું છું આશ્ચર્ય દસ વર્ષથી તમે સ્લીપર વાપરો છો કે વધારે વાર નહીં દસ વાર મેં સ્ટ્રેપ બદલા છે અને બાર વાર નીચેનું બદલું છે તો સ્લીપર એના ક્યાં ક્યાં એ ક્યાંથી રહ્યા તો બૌદ્ધ ધર્મ કહે છે કે આત્મા આખો નાખો બદલી જાય છે આત્મા વસ્તુ નથી આખો આખો રથ બદલાઈ જાય છે પુનર્જન્મવાદ તો એ ક્યાંથી રે આખું કોંગ્લેમરેશન આખું બનીને એક થાય છે તો એ વિચિત્ર વાત પણ પુનર્જન્મવાદમાં માને છે ક્રિશ્ચિયનિટી અને ઇસ્લામ જેને સેમેટિક રિલિજન્સ કહેવામાં આવે છે ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ એ લોકો પુનર્જન્મવાદમાં માનતા નથી જે લોકો ઓર્થોડોક્સ હોય છે પણ એમાંથી જે લોકો વિદ્વાનો નીકળ્યા છે બહાર પડ્યા વિદ્વાનો આવ્યા છે ઘણા બધા વિદ્વાનોએ પુનર્જન્મવાદનો સ્વીકાર શરૂ કરી દીધો જેના માટે થઈને એમને લોકોને ખ્રિસ્તી ધર્મથી બહાર પણ કાઢી મૂકવામાં આવ્યા કેટલા બધા વૈજ્ઞાનિકો જે લોકો ખ્રિસ્તી ધર્મમાં માનવાળા હતા એ લોકો કહે છે કે પુનર્જન્મવાદ અત્યંત વૈજ્ઞાનિક એક સિદ્ધાંત છે કેમ આપણે સૃષ્ટિમાં જોઈએ છીએ કે કેટલાક લોકો જન્મથી જ આંધળા જન્મે છે જન્મથી જ લંગડા જન્મે છે કેટલાક લોકો જન્મથી જ ગરીબ છે જન્મથી જ એનો જન્મ થયો છે શેરીમાં એનો જન્મ થયો છે ફૂટપાથમાં જન્મથી જ એને દુઃખ જ મળે છે બીજો એક માણસ છે એ શરૂઆતથી જ એર કંડિશનમાં શરૂઆતથી જ મારુતિ વન થાઉસમાં ફરે છે તો કેવી રીતે કહેશો એક જ દયાળુ ઈશ્વરની નીચે આવું બધું અન્યાય કેમ ચાલે છે આનો ઉત્તર સેમેટિક રિલિજિયન્સ પાસે નથી પણ હિન્દુ ધર્મ પાસે છે કહે છે કે આ બધું ભગવાને નથી કર્યું તમારા પોતાના કર્મએ કર્યું છે એક સિદ્ધાંત છે જેનું નામ છે કર્મનો સિદ્ધાંત કર્મનો સિદ્ધાંત કહે છે તમે જેવું વાવશો તેવું લડશો અગ્નિનો ધર્મ છે તાપ આપવું પછી એ આગમાં તમે રસોઈ બનાવો તો સારું અને જો આગમાં હાથ નાખી દે તો તમારો હાથ બળશે રોટલી નાખશો તો રોટલી ગરમ થશે તમને એનો ફાયદો થશે અને આગમાં હાથ નાખશો હાથ બળી જશે આ એનો સિદ્ધાંત છે સારો કે ખોટાની વાત નથી તો જેવું વાવશો તેવું લડશો તો જે તમે કર્મો કર્યા છે પોતાના કર્મોને ફળને સ્વરૂપે જો તમે કોઈક જગ્યાએ એકદમ નિરાધાર બાળકો એકલા બાળકો જઈ રહ્યા છે બગીચામાં છે અને તમે સામે ઉભા રાખી એ લોકોને ફટ 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 કરીને મારી નાખ્યા થોડાક રૂપિયા માટે થઈને થોડાક રૂપિયા માટે થઈને મારી નાખા એ લોકોને નાનપણથી જ જે કઈ ભોગવવાનું હતું તમે ભોગવા ન દીધું લાઈનમાં ઉભા રાખીને બધાને બંદૂકથી ઠાર કરી દીધા આવતા જન્મમાં તમારા પોતાના બાળકોને કોઈ ઠાર કરી દે નાનપણમાં એવું બની શકે એવું બની શકે ત્યારે આપણને લાગે છે ભગવાન કેટલો નિષ્ઠુર છે પણ ના જે કંઈ આપણા જીવનમાં ઘટના બની રહી છે એની પાછળનું રહસ્ય છે આપણા પોતાના કર્મો જોઈએ આ ખબર પડી જાય આ જો ખબર પડી જાય તો પછી કોઈ જાતનો આ અન્યાયનો ભેદભાવ કે ભગવાનના ઘરમાં અંધેર છે અંધેર નગરીની વાત કરી અંધેર નગરી નથી બધું સિદ્ધાંત પ્રમાણે ચાલી રહ્યું છે એ સુપર કોમ્પ્યુટરમાં બધું ફિટ થઈ જાય છે અને એ પ્રમાણે ચાલે છે એ થોમસ જે ડાર્વિનના અનુયાયી હતા ડાર્વિન થોરી ઓફ ઇવોલ્યુશન ઉત્ક્રાંતિવાદ ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતમાં જે માને છે થોમસ હગઝલે સાયન્ટિસ્ટ બાયોલોજીસ્ટ એ પણ માને છે કે આજે કર્મનો સિદ્ધાંત છે હિન્દુઓનો એ સૌથી સરસમાં સરસ સાયન્ટિફિક છે અત્યંત વૈજ્ઞાનિક છે કે વૈજ્ઞાનિક છે બિલકુલ વૈજ્ઞાનિક જેવું આવશો તેવું લણશો એમાં કોઈ જાતની અન્યાય નથી પાર્શિયલિટી નથી એ સિવાય તમને બીજું કોઈ એમાં એક્સપ્લેનેશન નથી મળતું કે કોણ કેમ આજની દુનિયામાં કેટલાક લોકો ગરીબ જન્મે છે કેટલાક લોકો દુઃખી જન્મે છે જન્મથી જ કેટલાક લોકો મૂર્ખ જન્મે છે કેટલાક લોકો અત્યંત વિદ્વાન હોય છે કેટલાક લોકો બુદ્ધિ અત્યંત તીક્ષ્ણ હોય છે એના વિરુદ્ધમાં પુનર્જન્મવાદના વિરુદ્ધમાં તો વિસ્તારની ચર્ચામાં નહીં જઈએ પણ આજકાલ હવે ઘણા બધા પ્રૂફ મળી રહ્યા છે નાના નાના બાળકો એ લોકોને ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે અને એ બધી વાત સાચી પડે છે લોકો કહે છે પૂરજન્મા હું આમ હતો પૂરજન્મ આમ હતી રાયપુર આશ્રમ ત્યાં મધ્યપ્રદેશમાં રાયપુરમાં મારો જે આશ્રમ છે ત્યાં એક બાળા આવતી હતી પ્રવચન કરવા પછી હવે કદાચ મોટી થઈ ગઈ છે ઘણા વર્ષ પહેલાની વાત કહું છું કુમારી સરોજ બાલા છ વર્ષની બાળક આઠ વર્ષની ત્યારે આઠ વર્ષની હતી એ એવા પ્રવચન આપે ગીતા ઉપર પ્રવચન આપે આધ્યાત્મિક પ્રવચન આપે આશ્ચર્ય થઈ જવાય એક વિષ્ણુ અરોરા નામનો બાળક હતો સાત વર્ષનો જયારે સૌથી પહેલા આવ્યો ત્યારે સાત વર્ષનો હતો પછી ધીરે ધીરે મોટો થયો સાત વર્ષનો ત્યારથી પ્રવચન આપે છે એકદમ બેસીને કરે એટલે વ્યાખ્યાન જાણે એક મોટા પંડિત વ્યાખ્યાન કરતા એવી રીતે કરે ત્યાં સુધી રમતો હોય જ્યાં સુધી વ્યાખ્યાન પીઠો રમતો હોય ચોકલેટ માટે રડતો હોય એ બધું કરતો હોય નાના બાળક જેવું જ પણ જ્યાં એણે વ્યાસપીઠો બેસાડી દ્યો એકદમ ફટફટ ફટફટ બોલવાનું શરૂ કરે એકદમ મોટા પંડિતની જેમ સાત વર્ષનું આ તો નજરે જોયેલી વાત કરું છું રાયપુર આશ્રમમાં એમનો પ્રવચન થતો વિષ્ણુ અરોરાના કુમારી સરોજ બાલાના જ્યારે આઠ વર્ષની ત્યારથી અને એ લોકો પછી કેવી રીતે વાત કરે એ કુમારી સરોજબાલા અથવા બીજા પણ આવતા હતા અરે ભગવાનનું નામ લઈ લ્યો બધાને આટલા મોટા મોટા માણસો બેઠા છે એ નાની બાળા પ્રવચન આપે છે અને કે છે ભગવાનનું નામ જ સાર છે ભગવાન નામ નહીં લ્યો જો અત્યારે નામ નહીં લ્યો અત્યારે કઉ છું લઈ લ્યો મારી સાથે બોલો ભગવાન ધૂમ ધોલાવશે અને બોલો અને જો નહીં બોલો તો કાંઈ વાંધો નહીં તમને જે લોકો ઉપાડશે તો રામ નામ બોલવાના જ છે તમને જે લોકો ઉપાડશે એ લોકો રામ નામ બોલવાના છે પણ જો અત્યારે બોલાવું છે એવી રીતે બોલશો તો તમારા ઘણા કર્મ કપાઈ જશે બોલો બોલો એવી રીતે આવી રીતે બધાને આવા અધિકાર સાથે જે પ્રવચન આપે આટલી નાની ઉંમરમાં ક્યાંથી કેટલા બધા એવા ઉદાહરણ મળ્યા છે એક નાનકડો બાળક ત્યાં રાયપુર રાષ્ટ્રમાં આવતો હતો સાત વર્ષનો એટલા સરસ તબલા બજાવે એટલા સરસ તબલા બજાવે એકદમ શાસ્ત્રીય સંગીતની સાથે પણ તબલા બજાવી દે આધુનિક વૈજ્ઞાનિકો કહેશે હેરિડિટી ઉત્તરાધિકાર રૂપે એને આ સંસ્કાર છે એના એના બાપને નથી આવડતા તબલા નથી આવડતા તબલા નથી આવડતા માને તબલા નથી વગાડતા આવડતું પણ આ આટલો સરસ તબલા વગાડે સાત વર્ષની મળતી ક્યાંથી આવ્યું આ જ્ઞાન ક્યાંથી આવ્યું આપણો હિન્દુ ધર્મ કહે છે વેદાંત કહે છે પૂર્વજન્મમાંથી પૂર્વજન્મ એના સંસ્કાર અહીંયા પ્રગટ થયા છે ક્યારેક ક્યારેક પ્રગટ થઈ જાય છે બધામાં પ્રગટ નથી થતા ક્યારેક ક્યારેક થઈ જાય છે સૌથી વધારે મોટી જે એક મોટા મોટો જે મોટા મોટું કારણ બતાવવામાં આવે છે પુનર્જન્મને ન માનવા માટે કે ભાઈ જો પુનર્જન્મ હોય તો મને પૂર્વજન્મની વાત યાદ કેમ નથી આ છે આર્ગ્યુમેન્ટ તમે કહો છો પૂર્વજન્મ છે પણ મને તો પૂર્વજન્મની વાત યાદ નથી આવતી તો પુરાવો શું કે પૂર્વજન્મ થયો મારો હતો ઉત્તર આપે છે સ્વામી વિવેકાનંદ તમે બતાવો ચાર વર્ષની ઉંમરમાં 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 યાદ નથી બે વર્ષની ઉંમરમાં યાદ નથી એનો અર્થ છે તમે ચાર વર્ષની ઉંમરમાં હતા જ નહીં કે નાના હું હતો કેમ તમે જેમ કહેતા હો કે મને યાદ નથી મેં શું કર્યું એટલા માટે હું નહોતો જો એ જ પૂર્વજન વાત હોય તો હું એટલા માટે પૂર્વજન્મ નહોતો કારણ કે મને પૂર્વજન્મની વાત યાદ નથી એવી જ રીતે મને ચાર વર્ષની ઉંમરની કોઈ વાત યાદ નથી એટલા માટે હું ચાર વર્ષની ઉંમરનો હતો જ નહીં તો તમારો આર્ગ્યુમેન્ટ છે કારણ કે મને મારી પૂર્વ સ્મિતિ નથી એટલા માટે હું પૂર્વજન્મ નહોતો એ આર્ગ્યુમેન્ટ બરાબર નથી એ તો કપાઈ ગઈ એના વિરુદ્ધમાં કેટલાક લોકો એવા છે કે જેમને આ પૂર્વજન્મનો સંસ્કારો યાદ આવે છે પૂર્વજન્મની વાત યાદ આવે છે પતંજલિ યોગ સૂત્રમાં કહે છે એમને સૂત્ર આપ્યું સંસ્કાર સાક્ષાત કરનાર પૂર્વ જાતિ જ્ઞાનમ એ જ્યારે યોગી સાધના કરે છે ત્યારે એક સિદ્ધિ એને પણ એવી જ પણ મળી જાય છે સંસ્કાર સાક્ષાત કરવાથી પૂર્વ જાતિનું એનું જ્ઞાન થઈ જાય છે કે પૂર્વજન્મ શું હતો આવું થઈ જાય છે જાતિ સ્મર કેટલાક લોકો જાતિ સ્મર હોય છે એ લોકોને પૂર્વ શું હતા એ જ્ઞાન થઈ જાય છે બધાને નથી થતું જે લોકો આવી રીતે ડીપ મેડિટેશન કરે છે ઊંડું ધ્યાન કરે છે પોતાના ઉપર એને આવી જાતની થાય છે આવા ઉદાહરણો મળે છે અને કેટલાક ઉદાહરણો મળ્યા છે જે લોકો યોગી નથી પણ નાના બાળકો બતાવે છે કે હું રાજસ્થાનમાં હતી અને આવી રીતે હું હતી નાના બાળક કે છે અને આવી રીતે હું હતી ત્યાં જ એને વેરીફાઈ કરવામાં આવ્યો કેટલા બધા કેસીસ એના ઉપર પુસ્તકો પ્રકાશિત થયા છે એ લોકોએ ડોક્ટર વેરીફાય કર્યું બરાબર એવી જ રીતના બધા કેસીસ મળ્યા મળ્યા ડોક્ટર રિનોલ્સ મુદી રેમન્ડ મુદી એમણે પુસ્તક લખ્યું છે લાઈફ આફ્ટર લાઈફ જીવન જીવન પછી જીવન એમણે કેટલા બધા આવા કેસીસ સ્ટડી કર્યા ડોક્ટર છે પોતે એમડી ડોક્ટર રેમન્ડ મુદી અને એમણે આ પુસ્તકમાં બધા આવા કેસીસ આપ્યા છે કે પૂર્વજનના કેસ એ લોકોને શું શું વાત યાદ આવતી હતી બધી વાત કરી છે તો પૂર્વ નહીં જઈએ કારણ કે એ એ થઈ જશે પણ મુખ્ય વાત છે કે આપણે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આગળ વધવા માટે થઈને યાદ રાખવું પડશે કે આપણે જે મન દ્વારા એ મનને એકાગ્ર કરવા મથી રહ્યા છીએ જે મન દ્વારા આપણે ધ્યાનના અભ્યાસમાં આગળ વધવા વધી રહ્યા છીએ એ મન એ સાધારણ મન નથી એ કોમ્પ્લિકેટેડ મન છે પૂર્વજનોના સંસ્કારોથી બનેલું એ મન છે એટલા માટે થઈને આ વાત કરી રહ્યા છે જેથી આપણને ખબર પડે કે રસ્તો કેટલો મુશ્કેલ છે પણ ગભરાવાનું નથી ગભરાવા માટે નથી પણ આપણું કાર્ય કઠિન હોવા છતાં પણ એ શક્ય છે અને એના માટે થઈને સજ્જ થવા માટે થઈને આ વાત છે કે આપણે વધુ ડિટર્મેન્ટ થવું જોઈએ કેટલાક વિદ્યાર્થીઓ આવે છે કે મન એકાગ્ર થતું નથી કોઈ તમે જાદુ ફોર્મ્યુલા કોઈ બતાવો કે જલ્દી જલ્દી પાંચ મિનિટમાં બતાવી દે મારે પરીક્ષા નજીક આવી રહી છે એકદમ મન એકાગ્ર થઈ જાય કેટલાક લોકો આવે છે કે છે ભાઈ મન તો એકાગ્ર થતું નથી ધ્યાન કરો બેસું છું ત્રણ દિવસ થઈ ગયા પણ ધ્યાન લાગતું નથી મન કોઈ જાદુ ફોર્મ્યુલા બતાવો જલ્દીથી ધ્યાનમાં મન લાગી જાય ત્યારે મારો જવાબ એક જ હોય છે રોંગ નંબર પ્લીઝ રોંગ નંબર ડાયલ કર્યો છે બીજે જાઓ કોઈ જાદુ ફોર્મ્યુલા નથી હું તો એ જ ફોર્મ્યુલા કહેવાનો છું જે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું ગીતામાં જે સ્વામી શારદાનંદ ભક્તોને કહ્યું હતું ભાઈ જો હું જાણતો હોત આવો મેજિક ફોર્મ્યુલા જરૂર કેત પણ હું જાણતો નથી નહીં તો હું અવશ્ય કહી દેત કે કંઈ મેજિક ફોર્મ્યુલા આપો મનને એકાગ્ર કરવાનો મેજિક ફોર્મ્યુલા નથી અભ્યાસ અને વૈરાગ્ય અર્જુનને પણ એ જ વાત કરી કૃષ્ણ ભગવાને પણ એ જ વાત કરી કે હા અને કૃષ્ણ ભગવાન માટે કઠિન હતું અર્જુન માટે કઠિન હતું આ મનને એકાગ્ર કરવાનું તમારા માટે સરળ વસ્તુ જોઈએ છે કૃષ્ણ ભગવાન પોતે સ્વીકાર કરે છે કે હા આ મનને વશ કરવું અત્યંત કઠિન છે અત્યંત જ્યારે અર્જુને કીધું ચંચલમી મી કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહ નિગ્રહ મનને વાયોરીવદ સુદુષ્કરમ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમ નથી કહેતા આ બાયોલોજી કેમ વાતો કરે છે શું કે છે શ્રી કૃષ્ણ ભગવાન અસંશય મહાબાહુ મનો દુર્નિગ્રહ ચલમ આ વાતમાં કોઈ સંશય નથી અર્જુન નિસંશય આ મનને એકાગ્ર કરવું અત્યંત કઠિન છે શ્રી કૃષ્ણ ભગવાન માટે કઠિન તમને સરળ રસ્તો જોઈએ છે પણ બીજી વાત કહે છે શ્રી કૃષ્ણ ભગવાન અસંશય મહાબાહો મનો દુર્ગ્રહ ચલમ અભ્યાસે કોણ તે હતે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ કામ શક્ય બને છે અશક્ય નથી અભ્યાસ એટલે આપણે કહ્યું હતું નિત્ય દરરોજ દરરોજ એક પણ દિવસ એમાં ગેપ ના હોવી જોઈએ દરરોજ અમે લોકો તો કહીએ છીએ બે વાર કોઈ કોઈ કહે છે ત્રણ વાર આપણે ત્યાં તો પહેલાં તો હતો ગાય એ ગાયત્રી મંત્ર જપ કરવાનો અને પાંચ વાર કરવાનો સમય હતો પાછી ત્રણ વાર થયો તો કે કમસે બે વાર નમાજ પણ પાંચ વાર નમાજ કેટલાય મુસ્લિમ બાળકો મારી પાસે વિદ્યાર્થીઓ તો પહેલાં તો મને એમ હતું કે શ્રી રામકૃષ્ણને ઉદાહરણ આપતા હતા જુઓ મુસ્લિમ લોકો કેટલા બધા નિયમિત છે પોતાની પ્રાર્થના કરવામાં ટ્રેનમાં હોય તો ટ્રેનમાં પણ એક આસન લગાડીને બેસી જાય એ લોકો નમાજ પડે પણ આજકાલ એમાં મોડર્ન જનરેશન એમ પણ એમાં પણ ગેપ આવી ગઈ છે કેટલાક લોકો પૂછું છું પાંચ વાર નમાજ પડે છે તો કે ના ના એક જ વાર પડું છું વળી કેટલાક લોકો જુમા જુમા ફક્ત શુક્રવારના નમાજ પડે છે એમાંય એવું આવી ગયું છે અને આપણે હિન્દુ ધર્મમાં તો છે ને બધાને છૂટ આપી દીધી છે કે ભાઈ પ્રાર્થના કરવાથી શું વળશે અત્યારે મજા કરી લ્યો પુનરાપી જન્મ પુનરાપી ઘણા જન્મો થવાના છે આ જન્મ મોજ કરી લે આવતા જન્મમાં સાધના કરશું આનો ઊંધો અર્થ કરી લે છે કે ભાઈ જન્મો તો ઘણા થવાના છે આ જન્મ મોજ કરી લે આવતા જન્મમાં સાધના કરશું આપણો જન્મ ન થાય અને પૂરમપદની પ્રાપ્તિ થાય એટલા માટે વધારે જોશથી આપણે સાધનામાં લાગવું જોઈએ એને બદલે ઊંધોર શું કરે છે અરે ભાઈ ઘણા જન્મો પડ્યા છે આપણે તો જન્મ આપણે તો જન્મવાદમાં માનીએ છીએ ને ઘણા જન્મો પડ્યા છે આ બધા જન્મે સાધના કરી લે આ જન્મ મજા કરી લો તો જે લોકો બંને રીતે જેને આ છે સગોળીયો ધર્મ જે લોકોને સગવડે યા ધર્મ જોઈએ છે એ લોકો પોતાની રીતે ગોતી લે છે જો તમે પુનઃજન્મ ન માનતા હો તો ચાર વાક તો કે જ છે ચારવાકના જ બધા કેટલા બધા અનુયાયીઓ આજકાલ થઈ ગયા છે મટલિઝમ આપણને એમ લાગે છે મટલિઝમ જશે દેશે મટલિઝમ હમણાં માનલો મરી જશો તરત જ તમને બાળી નાખશે અને જ્યાં તમને બાળી નાખ્યા તો બધું ખતમ એ લોકો એમ નથી માનતા આત્મા નામની વસ્તુ જ નથી માનતા કે આ શરીર સિવાય બીજું કાંઈ છે જ નહીં બધું ભૌતિક આ આખો જગત ભૌતિક જ છે ભૌતિક જ જગત હોય અને તમારું શરીર મળી ગયું એટલે બધું ખતમ થઈ ગયું તો પછી શું ચિંતા કરો છો ભવિષ્યની મજા કરી લો જેટલા દિવસ છે એટલા દિવસ ભસ્મીભૂત હશે દેહ હશે તો આ તો દેહ તો ભસ્મીભૂત થવાનો છે તો શું કરો ઋણમ કૃત્વા આ ઘૃતમ પીબેત ઘી ઉધાર લઈ અને ખૂબ મોજ મજા કરો અને જો તમને પૈસા ન હોય કઈ વાંધો નહીં લોન લઈ લ્યો ઉધાર લઈ લ્યો ઋણમ કરવા ઋણ લઈ લ્યો અને ઘૃતમપી બેદ ખૂબ ઘી ખાઓ લાડવા ખાઓ અને પછી તો મરી જ જવાનું છે કોણ કોને પછી દેવાની ચિંતા નહીં કરતા પાછું દેવાની ચિંતા નહીં કરતા મૈરા પછી કોણ તમને પકડવાનું છે મહિરા પછી બધું ખતમ આ જે લોકો પુનર્જન્મવાદમાં નથી માનતા એ લોકો આમ કહે છે જે લોકો પુનર્જન્મવાદમાં માને છે કે નહીં આવતા જન્મમાં પાછું ભાગવું આપવું પડશે તમે આ જન્મમાં તમે એના ઘી ખાધા હશે એનું એનું ઋણ લીધું હશે અને ઘીના લાડવા ખાધા હશે આવતા જન્મે એ તમારું ઋણ લઈને મરી જશે અને તમે રહી જશો તમારું ઋણ લેશે આજે પુનર્જન્મવાદ એમાં વાળા અડકે છે તો એમાં પણ સગોડે ધર્મ શું કહે છે અરે ભાઈ ઘણા જન્મો થવાના છે અત્યારે આ જન્મ કરી લ્યો આવતા સાધના તો પોતાના સગોડી તો કરી લે છે પણ તેમ છતાં આ અભ્યાસ નિયમિત રીતે અભ્યાસ કરવો પડશે અને આપણે જે ટ્રમ્પ કાર્ડ રમીએ છીએ કે મને સમય નથી એ ટ્રમ્પ કાર્ડ રમવાનું આપણે બંધ કરશું જ્યારે આપણને ખબર પડશે કે છુટકારો નથી જો આપણે શાંતિ જોઈતી હોય જો આપણે સુખ જોતું હોય તો આપણે અભ્યાસ કરવો જ પડશે સાધના કરવી જ પડશે એમાંથી છુટકારો નથી ઠીક છે તમારે ધ્યાનમાં નો મન લાગતું હોય તો ધ્યાનનો જે પ્રથમ જે એના સોપાનો છે જેની આપણે વાત કરીએ તે મંત્રનો જાપ કરવાનો પ્રાર્થના કરવાની એના માટેનું વાંચન કરવાનું સારા વિચારો મનમાં નાખવાના એ ચિંતન કરવાનું આ બધું તો કરવું જ પડશે એ જો નહીં કરીએ તો પછી આપણને દુઃખ ભોગવવું પડશે આ જયારે ખબર પડી જશે તો પોતાની બંધ કરી દેશું કે સમય નથી કે એકાગ્રતા નથી સમય નથી એટલા માટે આપણે કહીએ છીએ કારણ કે આપણને હજી એનું મહત્વ ખબર નથી અને આપણે જાણતા નથી કે આ જન્મે નહીં અત્યારે આપણે કહી દઈએ છીએ કે મને સમય નથી આજે નહીં તો આજથી દસ હજાર જન્મો પછી સાધના તો કરવી જ પડશે ઉપાય તો છે જ નહીં તમે એને ડિફરન્ટ ડિફર કરી શકો છો પોસ્ટપોન કરી શકો છો પણ બધાએ દરેકે દરેકે આ સાધનાની પ્રક્રિયામાંથી જવું જ પડશે પણ જો આજે આપણે કરશું તો એનું વ્યાજ ઓછું લાગશે એનું વ્યાજ ઓછું ભરપાઈ કરવું પડશે આવતીકાલે કરશું દસ પર્સન્ટ વધી જશે એક વર્ષની અંદર અને દસ વર્ષ કરશું બમણું દેવું પડશે અને જો દસ હજાર જન્મ પછી તો કેટલાય ઘણું દેવું પડશે ભોગવવું તો પડશે જ એ પ્રક્રિયામાં તો જવું જ પડશે અને એટલા માટે જ આજે જ થઈ જાય એટલા જ માટે કીધું કાલ કરે આજ કર આજ કરે શબ કે પલમ પર બહોરી કરેગો કબ કે પછી પૂર્વજન્મ તમારે એના વધારે બમણા બમણું ભોગવવું પડશે વધારે બમણું એના માટે મહેનત કરવી પડશે એટલા માટે આને આ જન્મમાં કરી લો તો અભ્યાસ નિયમિત રીતે અભ્યાસ કરવો પડશે સમય એના માટે કાઢવો પડશે સમય મળશે નહીં એ વાત નિશ્ચિત છે કારણ કે કોઈને સમય મળતો નથી એટલા માટે કારણ કે ફક્ત ચોવીસ જ કલાક છે એનાથી એક સેકન્ડ કોઈ ભગવાન દેવા તૈયાર નથી તમે ગમે એટલું માથું પછાડશો અને તમે કહેશો કે અમને ચોવીસ કલાકથી જરાક વધારે આપી દો મારો સમય ઓછો પડે છે પણ એવી કોઈ સ્કીમ નથી ચોવીસ જ કલાક મળશે છ્યાસી જ્યાં ચારસો સેકન્ડની અંદર જ મેનેજમેન્ટ કરવું પડશે એની જ અંદર આ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવો પડશે એના સિવાય કોઈ ઉપાય નથી તો આ અભ્યાસ નિયમિત અને બીજી વાત કરીએ વૈરાગ્ય વૈરાગની જે આપણે વાત કરી હતી એ વૈરાગનું નામ છે વૈરાગ્ય આપણે એને આ અર્થમાં લઈએ અનાશક્તિ આસક્તિથી દૂર રહેવાનું અને જે મેં બહુ સુંદર વાત કરી મને જો કભી આ સરળ તો વાત નથી ભરત રાજા જળભરત ની વાત આપણે વાર્તા આપી છે રામકૃષ્ણના આ વખતના અંકમાં એ કદાચ પહેલા પણ કરી હતી રાજા ભરત એવડા મહાન રાજા એ પણ સપડાઈ ગયા રાજા ભરત એ જેના નામે ભારત આપણે ભારત દેશ પડ્યું મહાન રાજા હતા ખૂબ કામ કર્યું ખૂબ ધનવાન હતા ખૂબ વધુ હતું મોટું રાજ હતું પણ જેમ આપણે ત્યાં સિસ્ટમ છે આપણે ત્યાં એવી જાતની પ્રથા છે કે જ્યારે વાનપ્રસ્થ થાય પછી જંગલમાં જાય અને પછી સંન્યાસ લઈ લે વાનપ્રસ્થમાં ગયા બધું રાજપાટ આપી સોંપી દીધું અને પોતે જંગલમાં ગયા હિમાલયમાં અને તપાસ્યા કરવા માંડી ગયા નદીને કિનારે નાનાકડી પર્ણકુટી બનાવી અને ખૂબ ધ્યાનનો અભ્યાસ કરે છે અને સાધના કરે છે એક દિવસે એમણે જોયું કે એક હરિણી ભાગી રહી છે દૂરથી અને પાછળથી એક વાઘ એની પાછળ પડ્યો છે જંગલમાં અને વાઘની હરિણીએ નદીના ઉપરથી છલાંગ લગાવી ભાગવા માટે હરિણી એ ગર્ભવતી હતી એનું બાળક જે છે એ નદીમાં પડી ગયું અને હરિણી નદીની પેલી પાર ગઈ અને ત્યાં જ પડીને મરી ગઈ અને આ હરિણીનું બચ્ચું એ પાણીમાં નદીના પાણીમાં જવા માંડી ગયું તણાવવા માંડી ગયું રાજા ભરત એમને દયા આવી ગઈ મહર્ષિ ભરત હમણે મહર્ષિ ભરત થઈ ગયા હતા એમને દયા આવી અરે રે રે બિચારું બચ્ચું આવી રીતે જાય છે ગયા અને બચ્ચાને પકડી લીધું પકડી અને લાવ્યા લાવી અને ત્યાં તાપલું સળગાવ્યું એને ગરમ કર્યું એનામાં જાવ પ્રાણ આવ્યો પછી ધીરે ધીરે એને ખોળામાં લીધું એને સરસથી પંપાયું એને ઘાસ લઈને ખવડાવ્યું ધીરે 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 બચ્ચું આ વાત્સલ્યથી મોટું થઈ ગયું અને એમને પિતાના સમાન જ ગણે છે એ હરિણીનું બચ્ચું અને હરિણી પણ નાનકડી નાનકડી હરિણી બની ગઈ સુંદર હરિણી બની ગઈ અને રાજા ભરત એ દિવસ રાત એનું એ જ ચિંતન થાય છે અરે હરિણી ગઈ છે જંગલમાં કોઈ વાઘ ખાય તો નહીં જાય ને સાંજ સુધી એની જ બહાર જોયા કરે છે ક્યારે આવે ક્યારે આવે પછી એને ઘાસ ખવડાવે દિવસ રાત રાજા ભરત એ હરિણીનું ચિંતન કરે છે હરિણીનું ચિંતન કરે છે અને એવી રીતે હરિણનું ચિંતન કરતા કરતા એનું મૃત્યુ થઈ જાય છે અને ગીતામાં કહે છે શ્રી કૃષ્ણ ભગવાન કે મરતી વખતે તમે જેનું ચિંતન કરો એવો તમને જન્મ મળશે અને રાજા ભરત હરણના રૂપમાં જન્મ થાય છે એનો એ હરણ રૂપે જન્મે છે કારણ કે જેનું તમે ચિંતન કરતા હો એવું જ તમને જન્મ મળે મરતી વખતે જે તમારા જે તમારે જેનું ચિંતન થાય એ જ જન્મ મળે શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે રાજા ભરત હરણ રૂપે જન્મે છે સરસ સુંદર રૂપાળું હરણ પણ જાતિ સ્મર હતું સાધના કરી હતી જ્ઞાન બધું હતું એ જ્યાં યજ્ઞ ચાલતા હોય ત્યાં જઈને ચૂપચાપ બેસે અને યજ્ઞનું બધું અટેન્ડ કરે બધા મંત્રો સાંભળે ચૂપચાપ કોઈની સાથે હળે ભળે નહીં અલગ જ એ હરણ અલગ જ જાતનું એ બધી એવી રીતે કરે છે પછી જ્યારે આ પ્રારબ્ધ કર્મ કપાઈ ગયા ત્યાર પછી ફરી પાછું મનુષ્ય જન્મ એને મળ્યો આ હરણ મારે મરી ગયું ત્યારે મનુષ્ય જન્મ મળ્યો અને જન્મથી જ જ્ઞાની ખબર પડી ગઈ છે કે આસક્તિ નહીં કરવાની સંસારમાં આસક્તિ નહીં થવાનું ઈશ્વર પ્રાપ્તિ પરમપદની પ્રાપ્તિ એ જ જીવનનો ઉદ્દેશ છે આ બધું એનામાં જ્ઞાન છે કે આત્મા જ એ શાશ્વત છે આ બધુંને જ્ઞાન છે પણ એ જળની જેમ રહે છે જળ જળ માણસ હોય ને કારણ કે એને ખબર છે કોઈની સાથે બોલીશ તો મુશ્કેલ થશે એટલા માટે જળની જેમ રહે કંઈ મૂંગો મૂંડો વરી કોઈ બોલે જ નહીં મોઢામાંથી બોલે નહીં એટલે બધા કહે છે આ જળ છે એટલે નામ પડ્યું જળ ભરત નામ જ પડી ગયું જળ ભરત સાવ જળ જેવો છે કોઈને જવાબ નથી આપતો શું કરે છે કઈ ખબર નહી મુંગે મોઢે બધું કે કપરાણ કામ કરે મૂર્ખની જેમ રહે અંદરથી જ્ઞાની એની ભાભી એટલા બધા અત્યાચાર કરે એની પાસે બધું કામ કરાવે કારણ કે બહારથી તો ભણણો ગણો નથી એટલે કે સાદો જળ ભરત છે એની પાસે બધું કામ કરાવે મજૂરનું કામ કરાવે ઉપરથીને ગાળો આપે ખૂબ વઢે ઠપકો આપે બધું સહન કરી લે મોટો ભાઈ આવી રીતે સ મારે ભાભીઓ ખૂબ ઠપકો આપે ખૂબ નિંદા કરે ખૂબ ટીકા કરે ખૂબ કડવા વેણ કે બધું સહન કરી લે એક દિવસે ભાભીઓ ખૂબ અત્યાચાર કર્યો એટલો બધો અત્યાચાર કર્યો સુનુન થઈને આ જળ ભરે એક ઝાડની નીચે બેસી ગયો પણ કોઈને બોલતો નથી કોઈને કંઈ કહેતો નથી ચુપચાપ બેઠો છે ત્યાં રાજા જઈ રહ્યા હતા પાલખીમાં ચાર ઉપરવાળા હતા પાલખી પાડવા એમાંથી એક જણ માંદો પડી ગયો તો આ લોકો એક જણને ગોતતા હતા કે આ પાલખી ઉપાડવા જોયો આ અલમસ્ત સુંદર શરીર વાળો બેઠો છે ઝાડની નીચે એ અહીંયા આવ ચાલ પાલખી ઉપાડવા માટે આ કઈ બોલતો નથી અરે બોલ બોલ મૂંગો શું બેઠો છે આવીશ કે નહીં બોલ ચૂપચાપ બેઠો છે આનો કીધું તો સાવ તો સાવ મૂર્ખો લાગે છે ઉપાડે ને જોર દબાવી ઉપાડ્યો ઉપાડી અને એના કાંધા ઉપર આપી દીધી પાલખી બસ અને આપી દીધી ચાલો મંડી ગયો જળ ભરત તો છે જ કઈ બોલતો નથી ચાલો મંડી ગયો થોડી વાર સુધી ચાલ્યું હવે પાલખી જાય છે પણ ઉપર નીચે ઉપર નીચે થાય છે ઉપર નીચે થાય છે એટલે પેલો રાજા પછી રહેવાનું નહીં રાજાથી અને બાર પડે એ મૂર્ખા જળ જળભરત જળ આ શું કરે છે તું તું જો થાકી ગયો હો તો પછી થોડોક વિશ્રામ લઈ લે પણ આવી રીતે ન ચાલ મને ધક્કા લાગે છે આમ ઉપર નીચે ઉપર નીચે શું કરે છે જો તું થાકી ગયો હો તો થોડોક વિશ્રામ લઈને પછી ચાલ મુખ હવે આને પાલખી નીચે મૂકી દીધી અને કે રાજા તું મૂર્ખ કોને કહે છે તું મૂર્ખ કોને કહે છે મૂર્ખ તું કોને કહે છે તું આને કહે છે આ શરીરને કહે છે અરે આ શરીર તો માંસ પિંડનું શરીર છે એ તો જળ છે એનામાં કંઈ ચેતન થતું નથી એને તું મૂર્ખ કહેવાથી એને કંઈ લાગતું ઓળખતું નથી તો શું આની અંદર જે મન છે એને કહે છે તો આ મન તો વૈશ્વિક જે મન છે એનો જ એક ભાગ છે જેનો એક ભાગ તું છો તો તું આની અંદરનો જે આત્મા છે એને તું કહે છે અરે આત્માને કોઈ દિવસ થાક લાગતો નથી આત્મા તો નજર અમર નિત્ય સચિદાનંદ રૂપ સ્વરૂપ છે એ આત્મા એ આત્મા કદી થાકતો નથી એ આત્માને કોઈ દિવસ મરણ થતું નથી એ આત્મા તો અમર છે આ તો નીચે કીડીઓ જઈ રહી હતી એને બચાવવા માટે થઈને હું આમ તેમ પગ થોડુંક આ ચાલી રહ્યો હતો કીડીઓને બચાવવા માટે થઈને બાકી આત્મા કોઈ દિવસ થાકતો નથી આત્માને કોઈ દિવસ મરણ નથી આત્માને કોઈ દિવસ મૃત્યુ નથી આત્માને કોઈ દિવસ જન્મ નથી એટલું મોટું આખ્યાન આત્મા ઉપર આપી દીધું રાજા તો આશ્ચર્ય થઈ ગયો તરત જ પગમાં પડી ગયો ઋષિ અમે તમને ઓળખાની માફ કરી દીધો પછી આ જળ મૃત્યુ થયું એના કર્મ કપાઈ ગયા પછી એની મુક્તિ થઈ ગઈ તો મુક્તિ થાય છે તો આ પુનર્જમનો વાદ એમ માને છે કે જ્યારે પ્રારબ્ધ કર્મો બધા કપાઈ જાય સંચિત કર્મો બધા કપાઈ જાય ત્યાર પછી એની મુક્તિ થઈ જાય તો જળ ભરતની વાર્તા એક સૂચવે છે કે આ શક્તિ કેવી રીતે આવી શકે છે બીજું આશાની વાણી શું છે ગમે તેવું તમારું પતન થયું હોય સાધનામાં ગમે ત્યારે વિઘ્ન આવી ગયું હોય તમે કદાચ સાધનામાં તમે પાછા પડી ગયા હો ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ કાર્ય આપણે જે કરેલું છે એ નિષ્ફળ જતું નથી સાધના કરેલી હશે જો તમારે કદાચ સાધનામાં તમે આ જન્મ સફળ નહીં થાવ આવતા જન્મમાં તમે જ્યાંથી બંધ કર્યું ત્યાંથી આગળ વધશો કર્મના ફળ હંમેશા મળશે જો તમે સાધના છીએ એના ફળ રૂપે તમે હરણ રૂપે જો જન્મશો તો હરણના રૂપે પણ તમે જ્ઞાની હરણ જો તમે જળભરત રૂપે જન્મશો રૂપે પણ તમને જ્ઞાની જળભરત રૂપે રહેશો અને પછી તમને મુક્તિ થશે જે કે ભોગવણ છે ભોગવવું પડશે પણ મુક્તિ અવશ્ય થશે નહીં કલ્યાણકૃત કચ્છિત દુર્ગતિ તાતગત અર્જુનના મનમાં પ્રશ્ન થયો હતો ખૂબ મહાન ચિંતા થઈ ગઈ હતી હે ભગવાન આ તમે ધ્યાનવાનની બધી વાતો કરો છો મનને એકાગ્ર કરવાની વાતો કરો છો એક તો બહુ કઠિન લાગે છે અને માની લે હું સાધના પ્રારંભ કરી દઉં અને વચમાં જ મારાથી આ બધું છૂટી જાય અને જો મને નિષ્ફળતા મળે તો પછી હું તો ક્યાંય ન રહ્યો ન આ ન રહ્યો ન ત્યાં ન રહ્યો અતો નષ્ટ તો તો ભ્રષ્ટ અહીંયાનો સંસાર તો મારો ગયો અને આ તમારી સાધના કરવા મારો પરલોપ પણ મને ન મળ્યો તો શું હું કેવી રીતે નષ્ટ થઈ જઈશ જેમ વાયુ દ્વારા આ વાલા નષ્ટ થઈ જશે મારું નષ્ટ નાશ થઈ જશે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિ તાત ગચ્છતી અર્જુન ચિંતા નહીં કર કલ્યાણ કરવા વાળાની કોઈ દુર્ગતિ થતી નથી ગમે તે કર્મ તે કર્યા હશે સાધના રૂપી કર્મ કહી હશે એનું ફળ તને અવશ્ય મળશે આ જન્મે નહીં આવતા જન્મે મળશે જો કદાચ તું વચમાં જ મરી જઈશ કદાચ તારો માન પતન પણ થઈ જશે તો આવતા જન્મે શ્રીમતામ શ્રીમતા યોગભ્રષ્ટો યોગ ભ્રષ્ટ થઈ જઈશ તો પણ ચિંતા નહીં કરતો શ્રીમતામ ગે પણ સાધના કોઈ દિવસ નિષ્ફળ જતી નથી આ છે કર્મનો સિદ્ધાંત જેવું કામ કરશો તેવું વાવ જેવું વાવશો તેવું લડશો હવે આ સિદ્ધાંતમાં ક્યારેક ક્યારેક પ્રશ્ન થાય છે હું જ્યારે કોઈને મારું છું એનો અર્થ છે હું મારા પોતાને મારું છું કેમ આજે મેં કોઈને તમાચા બે માર્યા હશે એ બે તમાચા મને ક્યારે ને ક્યારે આવતા જન્મે કે દસ હજન હોજ મળવાના જ છે આજે જે મેં કોઈને કડવા વાણ કીધા હશે એ કડવા વાળ કોઈના કોઈના મુક્તિ મારે સામે વડાવવા પડશે જો આજે મેં કોઈની ઈર્ષા કરીને કોઈની પાછળ હું લાગ્યું હોઈશ અને એનું નુકસાન કર્યું હશે કોઈ મારી પાછળ લાગીને મારું નુકસાન કરશે આવતીકાલે તો દસ હજાર જન્મો પછી આજે જે કાંઈ હું દુઃખ ભોગવી રહ્યો છું એ બધાનું કારણ મારા પોતાના આ જન્મના કર્મો અથવા પૂરજન્મના કર્મો છે તો જે લોકો ચાલી રહ્યા છે બરાબર ચાલી રહ્યા છે ક્યારેક ક્યારેક એવી સ્થિતિ આવે છે માણસ ગભરાઈ જાય છે કેમ જ્યારે સારા કર્મોનો પરિપાક ઉપાવે છે ત્યારે તો બહુ મજામાં ચાલે છે બહુ સુંદર ચાલે છે જ્યારે ખરાબ કર્મો આવે છે ત્યારે પછી ચિંતા થાય છે હાય હાય આમાંથી છુટકારો કેવી રીતે થાય કર્મના સિદ્ધાંતમાં મેં ખરાબ મારા ખરાબ કારણે ભગવાન પણ હવે સહન નથી કરી શકતો ઉપાય છે કે નહીં કાંઈ આ એક મોટો પ્રશ્ન છે કર્મના સિદ્ધાંતમાંથી બચવાનો કોઈ ઉપાય છે કે નહીં અને એટલા જ માટે સ્વામીજીએ વાત કરી હિન્દુ ધર્મના નિબંધમાં શિકાગોની ધર્મસભામાં બહુ સુંદર વાત કરી એ વાત જો આપણે યાદ રાખી મહાન આશાની વાણી સ્વામીજી કહે છે આપણે એવી વાત કરી કે માનવ આત્મા અનંત અને અમર છે પૂર્ણ અને અપરિમિત છે મૃત્યુ એટલે માત્ર દેહાંતર છે વર્તમાન આપણા પૂર્વકર્મથી નિશ્ચિત થાય છે અને ભાવિ આપણા વર્તમાન કર્મથી ઘડાય છે આત્મા જન્મો જન્મ અને મૃત્યુ પછી મૃત્યુ લગી ઉત્ક્રાંતિ પામતો રહેવાનો અથવા પાછો પડવાનો છે અહીં વળી બીજો એક પ્રશ્ન ઉદભવે છે ત્યારે શું માનવ કોઈ પ્રચંડ તોફાનમાં સપડાયેલા નાના મછવા જેવો છે ઘડીમાં સાગરના પ્રચંડ મોજાની ફીણભરી સપાટી પર ઉંચકાઈ આવતો અને ઘડીમાં મોં વકાસતા ઊંડાણમાં પછડાતો સારા અને ખરાબ કર્મની દયા પર આમતે મથડાતો સદા સર્વદા કાર્ય અને કારણના નિરંતર ઘુગવતા ધસતા નિષ્ઠુર પ્રવાહમાં શક્તિહીન સહાયહીન ભટકાતો રહેવાનો છે સુ એકદમ નિઃસહાય રૂપે બસ જેવા કર્મ કેરાફળ ભોગવવા જ પડશે મેં માની લ્યું પૂરજન્મ ભૂલથી કોઈનું મર્ડર કર્યું હતું મારે બસ આ વખતે ભોગવવું જ પડશે ઉપાય નથી શું છૂટવાનો આવી જાતની એક આતંકની લાગણી આવી જાતની એક લાગણી મનમાં થાય છે શું માનવ વિધવાના આંસુની પરવા કર્યા વગર અથવા અનાથનું રુદન સાંભળ્યા વગર ફર્યા કરતા કાર્યકારણના ચક્રમાં સપડાયેલા એક શુદ્ર જંતુ જેવો છે મેં કદાચ કોઈને વિધવા કરી દીધી છે કોઈ કોઈની પત્નીનું મરણ મૃત્યુ કરી દીધું છે આ વખતે મને વિધવા થવું જ પડશે ઉપાય નથી વિધવા થઈને વિધવાનું દુઃખ સહન કરવું જ પડશે કારણ કે મેં દુઃખ આપ્યું હતું કોઈને અથવા તો મેં નાના બાળકને આપ્યું હતું મેં કોઈને અનાથને મારી નાખ્યો એટલે મારે અનાથ બનવું જ પડશે છુટકારો નથી કાર્યકારણના ચક્રાઓ સપડાયેલા ક્ષુદ્ર જંતુ જેવો છે આ વિચારથી આપણું હૃદય બેસી જાય છે પણ એ કુદરતનું કાનૂન છે કાનૂન તો છે આ કાનૂન છે કાનૂનમાંથી છુટકારો છે કે નહીં તો શું આપણે માટે કોઈ જ આશા નથી કોઈ છટકબારી જ નથી નિરાશ થયેલા હૃદયના ઊંડાણમાંથી આવો એક આર્તનાદ ઉઠ્યો એ આતનાથ કરુણાણુ પરમાત્માના સિંહાસન સુધી પહોંચ્યો ત્યાંથી આશા અને આશ્વાસનના શબ્દો અવતર્યા અને વૈદિક ઋષિને એમણે પ્રેરણા આપી આ વૈદિક ઋષિએ જગત સમક્ષ ઉભા રહીને રણભેરી શાવાથી સર્વને શુભ સમાચાર સંભળાવ્યા ઓ શાશ્વત સુખના વારસદારો ઓ દિવ્ય નિવાસીઓ સાંભળો મે પુરાતન પુરુષને પ્રાપ્ત કર્યા છે જે સર્વ તમસ્તી પર છે જે સર્વ ભ્રમથી પર છે અને જેને જાણવા માત્રથી મૃત્યુને પાર જઈ શકાય છે શાશ્વત સુખના વારસદારો કેવું મધુર અને આશાજનક સંબોધન ભાઈઓ મને તમને સૌને મધુર નામથી સંબોધવા દો હિન્દુઓ તમને પાપી તરીકે ગણવાનો ઇનકાર કરે છે તમે સૌ પરમાત્માના બાળકો છો શાશ્વત સુખના સહભાગીદાર છો પવિત્ર અને પૂર્ણ છો ઓ પૃથ્વી પરનાઓ દિવ્ય આત્માઓ તમને પાપી કેમ કહી શકાય માનવને પાપી એ પાપ છે માનવ સ્વભાવ પર એક કાયમી આક્ષેપ છે ઓ સિંહો તમે ઘેટાઓ છો એ જણ એ ભ્રમ ઝાડ ખંખેરીને ઊભા થાઓ તમે અમર આત્માઓ છો તમે સ્વતંત્ર આત્માઓ છો તમારા ઉપર આશીષ ઉતરેલા છે તમે અનંત છો તમે ભૌતિક પદાર્થ નથી તમે માત્ર દેહ નથી ભૌતિક પદાર્થો તો તમારા ગુલામો છે ભૌતિક પદાર્થોનો તમે ગુલામ નથી આ આશ્વાસનની વાણી છે શ્વેતાશ્વર ઉપનિષદમાંની વાણી સંભળાવે છે સ્વામી વિવેકાનંદ શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાની દિવ્યાની તસ્તુહુ મહાન પુરુષને મેં જાણી લીધા છે ગભરાશો નહીં ગમે એવા ખરાબ કામ કર્યા હશે પણ તમે પાપી નહીં માનતા પોતાને ગઈ ગુજરી ભળી જાઓ થઈ ગયું થઈ ગયું પણ ક્યારેય પાપી નહીં માનશો કેમ અંદરમાં જે આત્મા છે એ અજર અમર શાશ્વત આત્મા એ પૂર્ણ પવિત્ર છે એને કોઈ જાતનું પાપ સ્પર્શતું નથી જે કઈ કરેલું છે એ સૂક્ષ્મ દેહમાં અને બહાર સ્થૂળ દેહમાં છે પણ દરેકે દરેક મનુષ્યની અંદર ગમે તેઓ પાપી હશે ગમે તેવા ખરાબ કામ કર્યા હશે અંદર એ પૂર્ણ આત્મા છે